नमस्कार मित्रों, आज पेश वार्ता में आप सौ स्वागत है। अपनी साथ सौ जोड़ेला सौ आगेवानो प्रशांत भाई अने अन्य सौ आगेवानो अने सौ पत्रकार भाई अने बहनों, बे दिवस छेल्ला बे दिवस थी किसान बिल ने कारण आखा देश में एक उहापोह जमजो छे। किसानोना हित नु आ बिल किसानों अहित थशे एवो गैरमार्गे दौरवानो प्रयत्न करीने कांग्रेस के जेणे क्यारे खेडूतोनी चिंता नथी करी एना हित माटे कशुं क्यारे कर्युं नथी ते अमने गैरमार्गे दौरवानो प्रयत्न करी रही छे। परंतु आजे खेडूत समझदार थयो छे, एमना घरना युवानो पण हवे हाईली एज्युकेटेड थया छे, ए पोतानुं हित अने अहित बने समझे पण छे। अने एटला माटे आ बिल अंगेना केटलाक मुद्दाओ मारे आपनी समक्ष मुकवाना छे। पहली वात तो ए छे के संपूर्ण देशमां कोई पण खेडूतोनुं नुकसान थाय एवो कोई पण निर्णय आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी साहेबना समयमां लेवाय एवी कोई शक्यता नथी। आज दिन सुधी एनो रेकॉर्ड छे કે સામાન્ય વ્યક્તિ હશે, મહિલા હશે, યુવા હશે, કિસાન હશે, આ દરેકના હિત માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બજેટમાં કે અલગ અલગ યોજનાઓ દ્વારા એમના ઉત્કર્ષ માટેની યોજનાઓ બનાવી છે અને એના દ્વારા એમને મદદ પણ કરવાનો સફળ પ્રયત્ન પણ કર્યો છે। આપણે જોયું હશે કે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કૃષક ઉપજ ખેતીની ઉપજ અને વ્યાપાર અને વાણિજ્ય વિધેયક અને કિંમત આશ્વાસન આ બંને બિલને એક સાથે લાવવામાં આવ્યા છે અને એકબીજાના પૂરક છે। ખેડૂત પોતાની ઉપજ પહેલા એપીએમસી માર્કેટમાં વેચતા હતા, એપીએમસી માર્કેટમાં એક મર્યાદિત વેપારીઓ કામ કરતા હતા અને એ વેપારીઓ જો સંગઠિત થઈ જાય તો એના કારણે જે ભાવ ખેડૂતોને મળવો જોઈએ એ મળી શકતો નહોતો। આજે ખેડૂતને આખા દેશમાં એ પોતાનો માલ ગમે ત્યાં વેચી શકે એવી આ વ્યવસ્થા આદરણીય મોદી સાહેબે આમાં કરવામાં આવી છે અને સાથે સાથે એના કારણે એમને વેપારીઓ વધુ વેપારીઓ 50 ને બદલે કદાચ 500 કે એનાથી વધારે વેપારીઓ ની સ્પર્ધામાં એમનો આર્થિક ફાયદો થઈ શકે એમ છે, એ પણ બિલકુલ બિનવિવાદિત વાત છે અને જરૂર એનો ફાયદો ખેડૂતોને થવાનો છે। બીજું કે આ દિન સુધી ખેડૂતોના પેમેન્ટ માટેની કોઈ ગેરંટી નહોતી, પરંતુ નવા બિલના પ્રાવધાનની અંદર હવે વેપારીઓએ 3 દિવસની અંદર ખેડૂતોને પેમેન્ટ કરી દેવું પડશે, એ પણ એક મહત્વનું આ બિલમાં પ્રયોજન કરવામાં આવ્યું છે। અને આ અત્યંત મહત્વનું છે કે માલ વેચ્યા પછી જો સમયસર એને પેમેન્ટ નહીં મળે તો ખેડૂતો કદાચ નિરાશ થઈ જાય, એને જે સામે ચૂકવણી કરવાનું હોય કરી નહીં શકે અને પોતાની બાકીની જવાબદારી પણ પૂરી નહીં કરી શકે, ત્યારે એ ખેડૂત લાચાર થઈ જાય અને માર્કેટમાંથી કદાચ વધારે વ્યાજના પૈસા પણ એને લેવા પડે, એના કારણે એને આર્થિક નુકસાન પણ થાય। તો આ બધામાંથી બહાર નીકળવા માટે આ એકમાત્ર શરત કે 3 દિવસમાં એને પેમેન્ટ કરવું એ કદાચ સૌથી મોટો ખેડૂતો માટેના હિતની વાત છે। એની અંદર 2014માં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જ્યારથી કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી એમણે ગામમાં ગરીબ કિસાન અને ખેડૂતો માટે કંઈક ને કંઈક વિભિન્ન યોજનાઓના માધ્યમથી એમના માટે કંઈક ને કંઈક કામ કરતા આવ્યા છે। 2009-10માં યુપીએ સરકારના સમયમાં કૃષિ મંત્રાલયના બજેટ એ ફક્ત 12,000 કરોડ રૂપિયા હતું અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સમયમાં આ બજેટ વધીને 1,34,000 કરોડ રૂપિયા થયું છે। 12,000 કરોડ રૂપિયા અને 1,34,000 કરોડ રૂપિયા આ બે વચ્ચેના એમાઉન્ટ નો ફરક એ જ બતાવે છે કે ખેડૂતોના હિતમાં ખૂબ મોટો નિર્ણય આદરણીય મોદી સાહેબે એ વારંવાર લેતા પણ આવ્યા છે અને એમને ચિંતા પણ કરી છે, એનો ફાયદો ખેડૂતોને પણ મળ્યો છે। આજ દિન સુધી આખા વિશ્વની અંદર જે નથી થયું તે મોદી સાહેબની સરકારમાં થયું,
દાખલા તરીકે પીએમ કિસાન યોજનાના માધ્યમથી આજ સહાયતા કે આવકની એક સહાયતાની યોજના પ્રારંભ થઈ અને એના આધાર પર 92,000 કરોડ રૂપિયા એ સીધા ખેડૂતોના એકાઉન્ટમાં ડીબીટી માધ્યમથી જમા થઈ ગયા. આપને પેલા ખબર છે કે કોંગ્રેસના સમયની અંદર કોઈ પણ સરકારની રાહત લેવા માટે બિચોલિયા જોઈતા હતા. બિચોલિયાની જ્યાં સુધી કમિશન નક્કી નહીં થાય ત્યાં સુધી તમને પૈસા મળ્યા નહીં, ખૂબ મોટી રકમ એ વચ્ચે ત્યાં લઈ જતા હતા અને એના કારણે પૂરો જે અધિકાર ખેડૂતોને પ્રાપ્ત થવો જોઈતો હતો એ થતો નહોતો. પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે ડીબીટીના માધ્યમથી પેમેન્ટ કરવાની શરૂઆત કરી એના કારણે સીધો પેમેન્ટ હવે ખેડૂતોના ખાતામાં જમા થાય છે. બીજું જે એક યોજના બનાવી છે કે 10,000 FPO બનાવવાની ઘોષણા કરી છે, પરંતુ આ ફક્ત ઘોષણા નથી, એની સાથે 6,850 કરોડ રૂપિયા FPO માટે સમર્થન આપવા માટે આત્મનિર્ભર બનાવવા માટે પણ ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે યોજનાઓ બનાવી અને એને ચલાવી એના માટે પણ સરકારે એની વ્યવસ્થા પણ એ કરતી ગયા છે. પહેલા ખેડૂતોને જે કર્જ મળતો હતો એ ટોટલ મળીને 8,00,000 કરોડ રૂપિયા હતું. આદરણીય મોદી સાહેબને લાગ્યું કે ખેડૂતોને આટલો ઋણ એ ઓછો પડે છે અને આ એમને વધુ રકમ મળી જોઈએ અને એમણે એ રકમ વધારીને 15,00,000 કરોડ રૂપિયા સુધી આ ઋણ હવે ખેડૂતોને મળતું થયું છે. એટલે લગભગ ડબલ રકમ ઋણ હવે ખેડૂતોને એની અંદર મળતું થયું છે. પહેલા 1 મહિનાની અંદર 9 ઓગસ્ટ સુધીમાં 1,128 કરોડ રૂપિયા આ ઋણ પેકેજ અંતર્ગત સરકારી સમિતિઓના આપવામાં આવ્યા હતા અને આદરણીય પ્રધાનમંત્રી દ્વારા એ લોકાર્પણ થયું હતું, એ રકમ આપવામાં આવી હતી અને આજે લગભગ એ રકમ 1,500 કરોડ રૂપિયા સુધી એ પહોંચી ગઈ છે. આપણે સ્વામિનાથન સાહેબની ઘણી બધી યોજનાઓ માટે એમની સ્કીમ માટે ખૂબ વાંચ્યું હશે, ખૂબ સાંભળ્યું હશે, એની પર ખૂબ ચર્ચા થઈ હશે. સ્વામિનારાયણની સજેશનો એમના કે સ્વામિનાથન સાહેબના સજેશનોને કારણે એક હરિત ક્રાંતિ આવશે, આ દેશના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે એવું કોંગ્રેસે પણ વારંવાર કહ્યું, પરંતુ ફક્ત એ કહેતી રહી, એમણે કર્યું નહીં. છેલ્લા 10 વર્ષ સુધી યુપીએ સરકાર હોવા છતાં એમણે આ સ્વામિનાથનના સજેશનો ઉપર એમણે કોઈ કામ નહીં કર્યું. જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી જે સ્વામિનાથન સાહેબના સજેશન હતા કે MSP એ નક્કી કરવી જોઈએ અને આ MSP આપવા માટે જે એમણે સજેસ્ટ કરી હતી એના કરતા દોઢી રકમ કરીને મોદી સાહેબે એને અમલમાં મૂકી કે યોજના તો સારી હતી, એમના સજેશનો સારા હતા, પરંતુ એમાં પણ એમને લાગ્યું કે હજુ વધુ ખેડૂતોને મળવું જોઈએ એટલા માટે એમણે એ દોઢી રકમ કરી અને એમને એ આપવામાં આવી છે. દરેક ધારની અંદર જે રકમ વધારવામાં આવી એનો આખો લિસ્ટ છે, એટલે એટલો બધો લિસ્ટ તો હું આપને કહેતો નથી, પરંતુ દરેકે દરેક ધાનની અંદર કે અનાજની અંદર હવે ખેડૂતોને ખૂબ સારા પૈસા પણ એમાં મળતા થયા છે. લોકોને જે MSP જે વધારે મળી એના કારણે એમનું આર્થિક ઉપાર્જન વધ્યું, એમની જવાબદારીઓ જે હતી એ પૂર્ણ કરવામાં એમને સહજતા થઈ. આજે પણ આ MSP ની ખરીદી થઈ રહી છે, કાલે પણ થવાની છે. આદરણીય મોદી સાહેબે કહ્યું કે આ કાલે પણ થવાની છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર ખેડૂતોએ નથી, પરંતુ ખેડૂતોને ઉશ્કેરવા અને પોતાનો ઉલ્લો સીધો કરવો આ કોંગ્રેસની એક નીતિ રહી છે. સાચી વાત કે આ એક સારું કૃત્ય, એક સારું પગલું, એક સારી યોજના જે આદરણીય મોદી સાહેબે લાવ્યા છે તો એને સમર્થન આપવાને બદલે ખેડૂતોના મનમાં ગેરસમજ ઉભી કરવાનો જે પ્રયત્ન કરી રહી છે એને ખેડૂતો ક્યારે માફ નહીં કરશે. મારે તો ખેડૂત ભાઈઓને પણ વિનંતી કરવાની છે કે રાજનીતિક દ્રષ્ટિથી કોઈ પણ દુષ્પ્રચારને તમારે ધ્યાન નહીં આપવું જોઈએ અને આના મુદ્દાઓ તમારે સમજવા જોઈએ. તમને એમાં તમે જે રીતે એનો અભ્યાસ કરશો તો તમને એમ લાગશે કે દરેક મુદ્દાની અંદર ફક્ત ખેડૂતોના લાભ સિવાયનો કોઈ પણ મુદ્દો કે કોઈ પણ વાત આ સ્કીમમાં કે આ એમાં લેવામાં આવી નથી.
ફક્ત ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જે એક કૃષિ ઉત્પાદનો માટે દેશમાં એક કોમન તથા સિંગલ માર્કેટ હોવું જોઈએ એવું જે તે વખતના પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહે પણ એમણે પણ આ વાત કરી હતી, પરંતુ વાત એમણે કરી પરંતુ એનો અમલ નહીં કર્યો. અને આજે પણ કોંગ્રેસ એ મનમોહનસિંહજીની એ વાતને યાદ રાખે તો જરૂર એમને પણ ફરી વિચારણા કરવી પડશે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ પાર્ટીના ઘોષણા પત્રની અંદર પણ એમણે આ મુદ્દો લીધો હતો. એમના 17 નંબરના પેજ ઉપર એમણે 11 અને 21 નંબરના બિંદુ ઉપર આ વાત કરી હતી. પરંતુ આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ એ મેનિફેસ્ટોને બહુ ગંભીરતાથી લેતી નથી. એને તો ખબર છે કે વચનો આપવામાં ક્યાં દરિદ્રતા છે, વચનો આપતા જાઓ પણ એ વચન પૂર્ણ કરવા માટે એ ક્યારેય ગંભીર હોતી નથી. અને એટલા માટે એ પોતે પણ પોતાના મેનિફેસ્ટોમાં આપેલા વચનો ભૂલીને એ હમણાં આ મુદ્દાનો જે વિરોધ કરી રહી છે, મને લાગે છે કે એ લોકો સમક્ષ ધીમે ધીમે એ ખુલ્લી પડી રહી છે. સ્વામિનાથન સાહેબે એ પણ કહ્યું હતું કે રાજ્યોને એક નિર્દેશ આપવો જોઈએ કે એમણે નિશ્ચિત અવધિમાં સમયની અંદર જ એમના ઓડિટર રેકોર્ડ જમા કરાવવા જોઈએ કેન્દ્ર સરકારની અંદર, જેનાથી લાભાર્થીઓને MSP પર ઉપાર્જનનો ફાયદો એને તાત્કાલિક મળી શકે. અનાજ અને વ્યવસાયિક ફસલો પર પણ અપ્રત્યક્ષ કરોની પ્રણાલીથી રિવ્યુ કરવું હોય તો એ કરી શકાય, પરંતુ એના માટે પણ કોંગ્રેસે ક્યારે ગંભીરતાથી એ વાત ઉપર ચાલી નહીં. એમણે એની પર ધ્યાન નહીં આપ્યું અને એના કારણે પણ ખેતીને ખૂબ મોટું નુકસાન થયું છે. આજે વિધેયક પાસ કરવામાં આવ્યું છે એની અંદર પણ સંવિધા ખેતી છે, ખેતીના માધ્યમથી માર્કેટ લિંકેજ સ્થાપિત કરવાની વાત છે. આજે આ માર્કેટ લિંકેજને કારણે જે એના જે એક્ટ બનાવવામાં આવ્યા છે તે સ્વામિનાથન સાહેબની જે વાત છે એના આધારે જ બનાવવામાં આવ્યા છે. બીજા એક જે આપણે જોશી સાહેબ, શરદ જોશી, કે જેમને પણ આપણે એક ઓથોરિટી તરીકે ગણતા હતા કૃષિ માટે, એમણે પણ આ વાતને આ રીતે લીધી છે કે વેપારીઓને એકાધિકાર પર નિર્ભર કે MSP એક એના મુખ્ય કારણ છે. તો એને આ ખેડૂતોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં એમને ચાન્સ મળવો જોઈએ અને એના કારણે એમને ફાયદો થવો જોઈએ. જે મુખ્ય મુદ્દા હમણાં સુધી ખેડૂતોની સામે ઉશ્કેરવાનો જે પ્રયત્ન કોંગ્રેસે કર્યો છે એમાં એમને એવું લાગે છે કે હવે એ પોતાનો માલ જે વેચશે તેના માટે એને ચોક્કસ જે ભાવ નક્કી થયેલા MSP નહીં મળે, પરંતુ એ તદ્દન ખોટી વાત છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગઈકાલે પણ જાહેર કર્યું છે કે આમાં આ જે MSP આપવાની વાત છે એ બિલકુલ એ સ્કીમ ચાલુ છે અને એના કારણે કોઈ પણ જાતના ખેડૂતોને નુકસાન થવાનું નથી. આ સ્પર્ધા વધવાને કારણે ખેડૂતોને વધુ ભાવ મળશે, જ્યાં એને વધુ ભાવ મળતો હશે ત્યાં એ પોતાનો માલ એમાં વેચી શકશે, ત્યાં જઈને માલ વેચી શકશે. હમણાં એનો રજીસ્ટ્રેશન જે APMC માર્કેટમાં હોય ત્યાં જે પોતાનો માલ વેચી શકતા હતા, પરંતુ હવે એ બંધનમાંથી એ મુક્ત થયા છે, એને એક આઝાદી મળી છે. અને ખરા અર્થમાં ખેડૂતે પોતાનો માલ ક્યાં વેચ્યો એ નક્કી કરવા માટે એને આ સ્વતંત્રતા મળી છે. એ તો એ ગુલામીમાં હતો આટલા વર્ષો પછી પણ ખેડૂત એમાંથી આ બહાર લાવવાનું કામ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. કેટલાય મુદ્દાઓની અંદર કોંગ્રેસ એ પણ કહેવા માંગે છે કે જે પ્રાઇવેટ પાર્ટીઓ એની સાથે જે કોન્ટ્રાક્ટ થશે, પરંતુ આ કોન્ટ્રાક્ટની અંદર કોઈ પણ જગ્યાએ ખેડૂતોની જે જમીન છે એ જમીનની માલિકી એને ટ્રાન્સફર થતી નથી. કોઈ પણ કંપની એ જમીનને લીઝ કરી શકતી નથી, એને ગીરવે મૂકી શકતી નથી. એની અંદર કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે તો એની માલિકી ખેડૂતોની જ રહે છે. એની અંદર કોઈ પણ વેપારીઓની કે કંપનીઓને કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી, એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. કોઈ પણ વિવાદ ઉભો થાય તો DM એના માટે એ લોકોને સમાધાન માટેનો પ્રયત્ન કરશે, એ તો 30 દિવસની અંદર એ પોતાનો નિર્ણય પણ આપી દેશે. આ પ્રકારની પણ વ્યવસ્થા કે ઝડપમાંનો નિર્ણય આવે એની પણ વ્યવસ્થા સમય મર્યાદા સાથે નક્કી કરવામાં આવી છે. હું એવું માનું છું કે ખેડૂતોને
આ બિલ પછી અનેક રીતે ફાયદા થવાના છે. જે ખેતી આજે પોષક ક્ષમ નથી કે જે જમીનના નાના ટુકડાઓ છે એને કદાચ ભેગા કરીને કોઈ કંપની સાથે જો એ કરાર કરે તો એના કારણે એ જે કરારમાં એ જે અનાજ ઉગાડવા માંગતા હોય તો એનો કરારની અંદર ઉલ્લેખ થશે, એનો ભાવ નક્કી થશે અને એની ખરીદવાની જવાબદારી પણ એ કંપનીની રહેશે. કંપની પોતે કદાચ કેટલીક શાકભાજી કે અમુક વસ્તુ અનાજ એ જલ્દી બગડી જતો હોય છે, ખેડૂતો પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો એટલા માટે એ બગડી જાય એના પહેલા અને જે ભાવ આવે તેમાં વેચી દેવું પડે છે અથવા તો એને ફેંકી પણ દેવું પડતું હોય છે. એના બદલે આ કંપનીઓ જયારે આ માલ લેશે ત્યારે પોતે એમાં ઇન્વેસ્ટ કરશે અને એના દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરશે અને ખેડૂતોનો માલ પણ એમાં સેફ થશે, કારણ કે આ માલની કિંમત ચૂકવવાની જવાબદારી એ વેપારીઓની છે. એટલે આમાં ક્યાંય કોઈ ખેડૂતોને નુકસાન થવાની કોઈ શક્યતાઓ નથી. એટલે ખેડૂતોની ખૂબ કાળજી રાખીને આ બિલ બનાવવામાં આવ્યું છે. એના અનેક ફાયદાઓ ઘણા બધા આની અંદર હજુ પણ ડિટેલમાં જઈ શકાય એટલા છે અને એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આપના માધ્યમથી ગુજરાતના અને દેશના ખેડૂતો સુધી આ વાત જાય, આ મુદ્દા જાય. આદરણીય મોદી સાહેબ દ્વારા ખેડૂતોના હિત માટે જે આ પગલું લેવામાં આવ્યું છે ક્રાંતિકારી પગલું છે. આ દિન સુધી ક્યારેય એમણે કલ્પના નહીં કરી હોય એટલા એમના હિત સાચવતા અને એમના વિકાસના અવરોધના બધા જ મુદ્દાઓ એમણે આમાંથી દૂર કર્યા છે. તો હું ફરીથી આપને વિનંતી કરું છું કે આપ આ વાતોને આપના લોકપ્રિય માધ્યમથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે લોકો સુધી પહોંચાડો એવી વિનંતી છે. અને આપને કોઈ પ્રશ્ન હોય તો પૂછવા માટે પણ મારી આપને વિનંતી છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પ્રમુખ સાહેબ. હવે જે પત્રકાર મિત્રોને પ્રશ્ન પૂછવા હોય એ હેન્ડ રેઈઝ કરી અથવા તો ચેટ બોક્સમાં લખી શકે જેથી કરીને એને અનમ્યુટ કરીએ.